ભરૂચ વડોદરા નેશનલ હાઈવે પર ભરથાણા ટોલનાકા પાસેથી 95 લાખ રૂપિયાના દારૂ સહિત 1 કરોડ રૂપિયાથી પણ વધુ રકમના મુદ્દામાલને જપ્ત કરવામાં LCBની ટીમને સફળતા મળી છે. ભરૂચ વડોદરા નેશનલ હાઈવે પર ભરથાણા ટોલનાકા પાસે રાત્રે જિલ્લા LCBની ટીમ વાહન ચેકિંગમાં હતી તે વખતે પોલીસના માણસોને જોઈ એક ટાટા ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો દૂર ઊભો રાખ્યો હતો, જેથી પોલીસને શંકા જતા ટેમ્પો નજીક જઈ અંદર બેસેલા 2 શખ્સોની પૂછપરછ કરતા બંને ટેમ્પાની પાછળના કન્ટેનરમાં દારૂનો જથ્થો છે તેમ જણાવ્યું હતું. બાદમાં હાઈવે પરથી ટેમ્પાને કન્ટેનર સાથે કરજણ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો, જ્યાં તપાસ કરતા કન્ટેનરમાંથી 95.56 લાખ કિંમતની દારૂની 95,966 નંગ બોટલો મળી હતી. પોલીસે દારૂનો જથ્થો, 2 મોબાઈલ, ટાટા ટેમ્પો મળી કુલ 1.6 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટેમ્પા સાથે ઝડપાયેલા બંને શખ્સોએ પોતાનું નામ અથુલ ગંગાધરણ પિલ્લઈ અને અનિશ કુમાર ઉની હીરાવા, બંને રહેઠાણ કોલમ જિલ્લો કેરેલા જાણવા મળ્યું છે. બંનેની વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો અને ગોવાથી આપ્યો હતો અને ગુજરાતમાં ગોધરા ખાતે લઈ જવાનો હતો તેમ પોલીસને જણાવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુની તપાસ હાથ ધરી હતી.